વેલકમ ટુ પ્રાઇમ ટાઈમ ડિબેટ શો આજનો આપણો વિષય છે શું પંખીડાને પાવાગઢમાં જવા દેવા જોઈએ શું મોહલાને ટોડલા પર ટહુકવા દેવા જોઈએ શું ઢોલીડાને ઢોલ વગાડવા દેવા જોઈએ એટલે કે શું જાહેરમાં ગરબા રમવા દેવા જોઈએ આપણી સાથે ઓન પેનલ આજે છે બહુ નવરા લોકો માઇન્ડ યુ એ લોકો મારા જેટલા હોશિયાર નથી એટલે થોડું એડજસ્ટ કરવું પડશે નહીં તો હું તો છું મને જોઈને ખુશ થતા રહેજો તમે સૌથી પહેલાં એક મોટા ઓર્ગેનાઇઝર છે સંમતભાઈ

આપણા ગજવામાં પહેલાથી જ માવો ભરેલો હોય તમને બી ખબર છે તો પૈસા ક્યાંથી જવાના વાવ હિપોક્રેસી ની પણ લિમિટ હોય છે આ તો તમે અનન્યા પાંડે ના આઈક્યુ કરતા પણ નીચેની વાત કરી દીધી જો અમારા સોર્સો તો એવું કહે છે તમે દસ રૂપિયા ની પાણી બોટલ સો રૂપિયા વેચો આઈ હેવ અ પ્રૂફ તો તમે કેવા શું માંગો છો જો માતાજીના નામે તમે જે ગરબા કરો છો ને તો તમે માતાજીની મૂર્તિ બાજુમાં નહીં મૂકતે સાઈડ પર સેન્ટરમાં રાખતે તમે ગજવા નહીં ભરવાની વાત કરો એટલે કેવા શું માંગો છો એ બધી વાત છોડ ભાઈ મોંઘવારી કેટલી છે એ જોયું શટઅપ મારી વાત પૂરી નથી થઈ હજી

વી પેનલ તો એ બૌ મોટા ખેલૈયા છે તમારું શું કેવું છે આના વિશે શું ગરબા રમાવા જોઈએ અરે ગરબા તેલ લેવા ગયા મારે પબજી રમી છે વહેલી તકે પબજીન કરાવો સી ધીસ સીધી આજકાલ નવયુવા સંસ્કૃતિ ભૂલી ગયા છે એક ડર હતો જો વ્યુઅર્સ હું તમને કઉ છું તમારા છોકરાઓ પાસે મોબાઈલ હજી પણ લઈ લો હજી પણ ટાઈમ છે હું તમને કેવા માંગુ છું કે એ લોકો ગેરમાર્ગે જઈ રહ્યા છે નફટ નકારા જેવો એક દિવસ તમારી સામે જ બોલશે

એ સરકારના છેલ્લા પાર્ટને પણ ત્રણ વર્ષ થયા રિલીઝ થવાને એના વિશે વિડીયો બનાવવાને પણ મને બે વર્ષ થયા સો હાઉ ડ્યુ સે કે સરકારનો વાક છે હોય વોટ ઇઝ ધીસ બિહેવિયર સરકાર એટલે ગવર્મેન્ટ જે ડીપી ડાઉન છે જો ગુજરાતમાં દારૂ નથી તો ગવર્મેન્ટના પૈસા ક્યાંથી મળે એટલે આવું બધું નવરાત્રી એવું યોજીને જ્યાંથી પૈસા મળે ત્યાંથી લૂંટી લે છે વેઇટ 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 મિસ્ટર જેકરીવાલ શું તમે સસ્તી પોટલી મારીને બેઠા છો તમને કેવી રીતે ખબર

આ તો ગરબાના જે ન્યૂઝ મળ્યા છે જે વાતો થઈ રહી છે એ પ્રમાણે કદાચ શેરી ગરબાને પરમિશન મળી શકે છે એટલે જે શેરીમાં એક જ શેરીમાં રહેતા હોય તેવા લોકો એક શેરીમાં ગરબા રમી શકે અને તે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આઈ રિપીટ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પણ આ જે એક જ શેરીવાળા ગરબા રમી શકે છે એમાં એને કારણે જે આપણા નવ યુવાનો છે તે લોકો એકદમ આક્રોશમાં જોવા મળી રહ્યા છે કેમ કારણ કે બધાની ગર્લફ્રેન્ડ તો અલગ અલગ શેરીમાં રહી છે ઓ વેઇટ અ મિનિટ એટલે આ લોકો લાઈન મારવા જવું છે કે ગરબા રમવા જેવું છે જોયું આઈ ટોલ યુ ગાઈસ કે આપણી સંસ્કૃતિ બધા લોકો ભૂલી ગયા છે આપણો નવયુવાન બીજા માર્ગે ગેર માર્ગે દોરાઈ રહ્યું છે ઓ ઓ ભાઈ તારું ખબર છે ને તું લાઇન મારવા આવું અહીંયા બરોડા જતો હતો છટા પૂતા ગરબા રમવા જતો મને ત્યાંના ગરબા પસંદ છે એટલે હું તો ગરબા રમવા જાઉં હા તો ચાલ એવું હોય તને આવડે છે તો એક સ્ટેપ કરીને બતાવ ચાલ હમણાં ને હમણાં એક સ્ટેપ ને 112 સ્ટેપ વાળું મને આવડે છે પણ જો હું કરીશ તો ગરબા વાળાને કોપી કરી દેશે ઈટ્સ અ ક્વેશ્ચન અબાઉટ નેશનલ સિક્યુરિટી સો આઈ ડોન્ટ વોન્ટ ટુ શો બટ યુ ઓન્લી સેડ ધીસ ઇઝ યોર શો તો બતાવ 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 ને હવે શટ અપ સો ધીસ ઇઝ ઇટ તમને શું લાગે છે વ્યુઅર્સ ગરબા રમાવો જોઈએ કે નહીં રમાવો જોઈએ છોકરીઓને ઈંડણા વીણવા દેવી જોઈએ કે નહીં દેવી જોઈએ અને મોકલો તો પણ માસ્ક પીપી કીટ પહેરીને મોકલવી જોઈએ તમારો મંતવ્ય અમને કમેન્ટમાં જણાવજો સો બાય ગુડ નાઇટ સી યુ નેક્સ્ટ ટાઈમ ડોન્ટ ફોરગેટ ધીસ ઇઝ માય શો લાઈક શેર સબસ્ક્રાઇબ નથી બોલવાનો એક જ ઉદાહરણ પડે બોલવાનું તો બોલની લોકો કરે નહીં પાછું લાઈક શેર સબસ્ક્રાઇબ તો મારા અંદર આવી આવીને અ તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો This is my show અરે પણ ભાઈ તમે મને બોલવાનો ચાન્સ જ નથી આપ્યો આખી ડિબેટ પતી ગઈ ચલે પતી ગઈ ડિબેટ હવે જવા માન તું અંદર એય તું ભી નીકળ ચાલ ચાલ બંધ કર તો કર ના 2.5 સાલથી પરેશાન હો ગયા હમ પરેશાન હો ગયા પરેશાન હો ગયા કરોગે

ને તમે એમ કહો છો તમે ગજવા નથી પડતા તમે શું માતાજીના નામે ફેસ્ટિવલ કરવા બેઠા છો તમે માતાજીની મૂર્તિ સાઈડ પર નહીં મૂકતા તમે સેન્ટરમાં મૂકી દો તમે દિલથી એવું એવું કંઈ કરવું પડે શટ અપ મારી વાત પૂરી નહીં થાય ધીસ ઇઝ માય શો તમે આ જો તમે આ ચીટી કલેયા જેવા સોંગ ઉગાડો છો ને ગરબાના નામે વોટ નોન સેન્સ એના જેવા બોલિવૂડવાળા સોંગ ઉગાડી જે ગુચવાઈ જવાય છે યાર કેર અબાઉટ ડ્રગ જી એન્ડ ડ્રગ અરે પબજી એન્ડ ડ્રગ જી ઓકે એન્ડ ડ્રગ રગજી સોરી જો આવો ને હું ચાલતો રહ્યો ને તારોકો એક દિવસ આપડા દેશને પબજી અરે ચાઇના ને વેચી નાખશે ઇઝ ઇટ આપણો નો આપણે ઘેર તો સી ધીસ ઇઝ ઇટ આપણો નો યુવાન આપણે દોરાઈ રહ્યો છે બોલવું પડે સી ધીસ ઇઝ ઇટ આજકાલ ઘેર માર્કેટ દોરાઈ રહ્યા છે ભાઈ તારે આવવાનું હતું ધીસ ઇઝ ઇટ બોલું યાર કઈ નહી ચા સી ધીસ ઇઝ ઇટ આજકાલ નો ઓ